આસો માસની નવરાત્રી, ચૈત્રી નવરાત્રી અને ગુપ્ત નવરાત્રી આ ત્રણ એવા પર્વ છે કે જ્યારેમાં આદિ શક્તિની આરાધના અને સાધના કરવાનો ઉત્સવ છે, માની કૃપા મેળવવાનું પર્વ છે. ત્યારે સનાતન ધર્મ સંસ્કૃતિમાં મારા નવરાત્રાનું શું છે મહત્વ, આવો સાંભળીએ. ભક્તિરસના કાર્યક્રમમાં આપ બધાને મારા જય શિયારામ નમસ્કાર. આપણે આજે નવરાત્રાનું મહત્વ જાણીએ, જાણશું અને આ નવ નોરતા અને નવરાત્રી કેમ કહેવાય એ વિશે પણ વાતો કરીએ. અને આ જે નવરાત્રા છે એ નવરાત્રાની અંદર આપણે પ્રથમ જો વાત કરીએ તો નવ દેવીઓનું જુદું જુદા સ્વરૂપે એક એક દિવસે માતાજીના એ આરાધના કરવાનું પર્વ, અને એમાં નવ દેવી આવે એટલે એ આપણા નવરાત્રા ગણાય. હવે જે નવરાત્રા છે એને માટે એટલું જરૂર કહેવાય કે આપણને એવું થાય કે હવે આપણે પહેલા ક્યાં માતાજીને પ્રણામ કરીએ, તો આપણા માર્કન મુનિ હતા જેને દેવી કવચની અંદર ખૂબ સરસ લખ્યું છે કે પહેલું નવરાત્રું કોનું, તો કે પ્રથમ ચૈલ્ય પુત્રી અને દિત્ય બ્રહ્મચારિણી આ તૃતીય ચંદ્ર ઘંટેતી કુષ્માંદેતી ચતુર્થકમ. તો પહેલું જે નવરાત્રું છે એ માં શૈલ્યપુત્રી અને શૈલ્યપુત્રીને વંદન કરવાથી અને પ્રાર્થના કરવાથી આપણા મનના મનોરથો માં શૈલ્યપુત્રી પૂર્ણ કરે. અને બીજું નવરાત્રું જે છે તો આપણે ક્યારે કોને યાદ કરવાના કે દિત્ય બ્રહ્મચારિણી. બ્રહ્મચારિણી માતા એકદમ વાઇટ છે, જેનું સ્વરૂપ એટલું બધું સુંદર છે, જેનામાં એટલી બધું તેજ છે કે જે તેજનો પરમભાગ કહેવાય. જેમ આપણે ગણેશ માટે કહીએ કે સૂર્ય કોટિ સમ પ્રભમ, તો આ જ રીતે બ્રહ્મચારિણી માતા માટે કહેવાય કે સૂર્ય કોટિ, અનેક સૂર્ય આમ આમ ઝાંખા કોટિ કરોડો સૂર્ય સમાન, જેનું એક તેજ છે, જેનું એક સ્વરૂપ છે. અને સ્વરૂપની સાથે જેની બ્રહ્મચારીની માતાનું એક સૌમ્ય રૂપ પણ એટલું છે, અને એની આંખની અમીરાત જે છે માં માની કે એનું વર્ણન જો આપણે કરીએ ને તો માં બ્રહ્મચારીની ના ખાલી આપણે સફેદ ફૂલ બ્રહ્મચારીની માતાને ચડાવીએ તો એક ખોબો ભરીને મૂકી દઈએ તો આપણા જીવનમાં કદાચ એવું બની શકે કે વિઘ્ન હરવામાં, સુખ આપવામાં, શાંતિ અર્પણ કરવામાં અને મનની કોઈ વિરહની વેદના હોય તો એ વિરહ વેદના કાઢી અને એમાં આત્માને અને મનને એકદમ પરમ શાંતિ જો આપનારી માતા હોય તો એ બ્રહ્મચારી માતાનું એ બીજું નવરાત્રું છે. આપણે ટૂંકમાં બધા માતાજીના નવે નવ માતાજીના જે નોરતા છે એની વાતો કરીએ છીએ તો તૃતીય ચંદ્ર ઘંટેતી અને ચંદ્ર ઘંટા માતા છે એનું ત્રીજું નોરતું છે. અને ચંદ્રના કિરણ જેમ સુંદર અને ઠંડક આપે એમ ત્રીજા નોરતે માં ચંદ્ર ઘંટાનું જો સ્મરણ કરવામાં આવે, જો સુમિરત સિદ્ધિ હોય તો એમાં 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 સુખ અને શાંતિ અને સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. અને ઘણી મનોકામના આપણી હોય ને તો જેમ કીધું ને કે મન કામના, આપણી જે મનકામના છે એ પૂરી કરે. મન કામના
સિદ્ધિ નર હોય તો એ હકીકતમાં મનની જે આપણી મનોકામના છે અને એ મનોકામના તત્કાલ શ્રદ્ધાથી આપણે જો માને પ્રાર્થના કરીએ તો મન કામના સિદ્ધિ નર પાવા અને જો એ કથા કપટ તજી ગાવા. એ જ રીતે કુષ્માંદિતી માતા એનું નોરતું ચોથું છે. જે માતાજીને ચોથા નવરાત્ર આપણે જાણીએને કે નવરાત્રનો માહોલ તો આપણે ગુજરાતની આખા પૂરા ભારતના ભારતમાં છે મહત્વ, પણ ચોથા નવરાત્રાથી જે રમઝટો રાસ ને ગરબા ને એ લોકસાહિત્ય અને એ જે જામે છે, કારણ કે કુષ્માંદિતી માતાને આપણે આવી રીતે નૃત્ય પણ ગમે છે. આપણે જે ભાવે કે કભાવે નવલા નવરાત્રાની અંદર આપણે રમીએ છીએ ને માના ચરણોમાં, અને એક ફોટો તો હોય જ માનો, અને એના ચરણમાં આપણે રમીએ છીએ ત્યારે એ કુષ્માંદા માતાને ખૂબ જ ગમે અને ચોથા નવરાત્રાથી જ રમઝટ જામે છે. અને પછી જ આપણે ગાતા હોઈએ ને કે માં પાવતે ગઢથી ઉતરા મહાકાલી રે, એ માને પરવરિયો ગુજરાત પાવાગઢ વાળી રે, માં પાવતે ગઢથી ઉતરા મહાકાલી રે, માને પરવરિયો ગુજરાત પાવાગઢ વાળી રે. અને આપણે એમ પણ કહી શકીએ કે જયંતી ભદ્રકાલી કૃપાલીની માતા દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુ તે. કહે માં અમે તને બધી જ રીતે વંદન કરીએ છીએ, અમે તારા ચરણમાં નાચીએ પણ છીએ, અને ભગત બાપુ પણ કહે કે અમે ઘાઘરો પહેરીને આ દુનિયામાં નાચા એ જો નારા કોઈ નો મળ્યા હો જી, અમે નિસરણી એ બની આ દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ ન મળ્યા હો જી. તો આપણે જે નૃત્ય કરીએ છીએ માના ચરણમાં, અને નૃત્ય દ્વારા આપણા ઉપર જો કૃપા વરસાવી દે, નથી બહુ મંત્ર કરવાના, નથી કોઈ જપ કરવાના, થાય તો બહુ સારું કરવા, પણ બાકી નૃત્ય કરશો ને તો કુષ્માંદી માતા આપણા ઉપર કૃપા વરસાવશે, આપણા પરિવાર ઉપર કૃપા વરસાવશે, અને બધાને શાંતિ આપે, અને પરમ શાંતિ કુષ્માંદિતી માતા આપે છે. તો એમનું ચોથું નવરાત્રું છે. અને પાંચમું નવરાત્રું કોનું છે કે પંચમ સ્કંદ માતેતી અને સત્યમ કાત્યાયની સપ્તમ કાળ રાત્રી અને મહાગૌરી અષ્ટમમ. પંચમ સ્કંદ માતા આપણે બધા જ ટીવી ક્ષેત્રો છે, અખબાર ક્ષેત્ર છે, એમાં પ્રથમ લખેલું હોય કે ભાઈ પાંચમું નોર તો કોનું છે, તો કે માં સ્કંદ માતાનું છે. અને સ્કંદ માતાનું એક રૂપ એટલું દિવ્ય છે, એનું સ્વરૂપ પણ એટલું છે, અને એ સ્વરૂપના દર્શન કરવાથી, ખાલી દર્શન કરવાથી જન્મ જન્માંતરના પાપને નષ્ટ કરતા હોય તો એ હકીકતમાં સ્કંદ માતા છે. પંચમ સ્કંદ માતા છે. સત્યમ કાત્યાય નીતિ છે, કાત્યાય માને તો એ એ છઠ્ઠું નોરતું છે. અને સાતમું નોરતું મહાકાલી, આઠમું નોરતું જે છે એ આપણે બધા ક્યારે યજ્ઞ કરીએ છીએ, આપણે જાણીએ છીએ કે યજ્ઞ કરીએ છીએ, કારણ કે મહાગૌરી મહાલક્ષ્મીજીનું એ આઠમું નોરતું છે. અને એટલા માટે જ આપણે કીધું છે કે યાદ એવી સર્વભૂતેશુ લક્ષ્મી રૂપેન સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ
समारूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। तो पंचम जगत माते थी सत्यम कात्यायनी से सप्तम काल रात्रि अने महागौरी अष्टम। माँ गौरी अपना ऊपर कृपा करे तो खरेखर लक्ष्मी सुंदर पण आपे सारी पण आपे अने लक्ष्मी नी साथे परम शांति नी जो अनुभूति करावे ए महागौरी छे। अने एटला माटे आपणे आठमना होम वधारे करीए छीए। એનું એક જ કારણ કે બધાના જીવનમાં આપણા એક નાના માણસથી લઈ અને મોટા વ્યક્તિ સુધી દરેકના જીવનમાં લક્ષ્મીની કંઈક ને કંઈક જરૂરિયાત છે અને એ હોય તો માણસને લક્ષ્મી પણ આનંદ આપે છે,